શિયાળા દરમિયાન ખાસ કરીને ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ત્રણ મહિના એવો છે કે જેની અંદર આપણા શરીરમાં કફનો પ્રકોપ વધારે હોય છે પિત્તનો પ્રકોપ નોર્મલ હોય છે અને વાતનો પ્રકોપ છે એ મધ્યમ સ્તર ઉપર હોય છે સૌથી વધારે કફનો પ્રકોપ હોય છે કફ વધવાથી શરીરમાં કફ વધવાથી આપણા શરીરની અંદર ફોસ્ફરસની માત્રા ઘટી જાય છે અને આ સમય દરમિયાન બોડીની અંદર તકલીફો વધી જાય છે કફના કારણે મોટા પા એટલે વજન વધવું ચરબી વધવી જેવી તકલીફો તમને થઈ શકે કારણ કે કફ હોય તો એ કારણથી આપણા અંદર જે વ્યવસ્થિત હોવી જોઈએ એ ન રહે ખરાબ થાય અને કફના કારણે જ મોટા ભાગના લોકોનો વજન છે વધ્યા કરે હવે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે કફ હોય અને એને શાંત કરવો હોય અને ખાસ કરીને શિયાળા દરમિયાન તો એવી કઈ વસ્તુ છે કે તે તે દરેક વસ્તુનું શમન કરે છે એટલે કે વાત કફ અને પિત્ત ત્રણે ત્રણને શાંત કરવાનું કામ કરે છે એ તમારે આ સિઝનમાં ખાવું જોઈએ જે વસ્તુની અંદર ફોસ્ફરસ છે એ વસ્તુમાં સૌથી મહત્વની વસ્તુ આપણે કહીએ તો એ છે શેરડીનો રસ પણ આપણે શેરડીનો રસ પીવાનો નથી કારણ કે શેરડીનો રસ પીવાથી પણ ઘણા બધા લોકોને કફનો પ્રકોપ ઉત્પન્ન થાય છે તો હું એનાથી પણ જબરજસ્ત વસ્તુ વિશે વાત કરીશ કે જે

શાંતિથી સાંભળો કઈ રીતેનો ઉપયોગ કરવાનો છે નહીતર તમને આનો કોઈ ફાયદો નહીં મળી શકે ઘણા બધા લોકો દૂધની સાથે ગોળનો ઉપયોગ કરે એવું નથી કરવાનો તમે આ મહિનામાં દહીંની સાથે ગોળ મિક્સ કરીને તમે એનો ઉપયોગ કરી શકો બે પાંચ દહીંમાં મિક્સ કરીને ઉપયોગ કરી શકો ગોળ છે તમે બપોરે અથવા સાંજે જમી લો એ પછી ગ્રામ જેટલો ખાઈ શકો જે લોકોને ગોળ નથી ખાઈ શકતા એ લોકો મધ ખાઈ શકે અને ગોળ અને મધ બંને ખાવાથી તમને એવું થાય કે તમારી ડાયાબિટીસમાં વધારો થઈ શકે તો તમે તલનો ઉપયોગ કરો કારણ કે તલની અંદર પણ એવા જ ગુણો રહેલા છે જે ગોળની અંદર રહેલા છે સફેદ તલ અથવા કાળો તલ પણ ખાઈ શકો પણ મેન સફેદ તલ છે આ બંને વસ્તુમાં ફોસ્ફરસ તો છે જ પણ કેલ્શિયમ વિટામિન ઘણા બધા વિટામિન છે અને એ તમારા શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરી શકે છે હવે કયા સમયે આપણે ગોળને ખાવું જોઈએ મેં તમને જણાવ્યું કે રાત્રે તમે જમ્યા હોય એના દસેક મિનિટ પછી અથવા તાત્કાલિક તમે ગ્રામ જેટલો ગોળ ખાઈ શકો સવારે નાસ્તાની અંદર ગોળ અને ઘી એની સાથે તમે સૂઠ મિક્સ કરીને ખાઈ શકો જેથી કફનો જે પ્રકોપ છે થોડો શાંત રહી શકે મુખ્ય વસ્તુ એ આવે છે કે ઘણા બધા લોકોને એવું હોય કે ભાઈ ડાયાબિટીસની અંદર ગોળ ખાઈ શકાતો હશે કે નહીં ખાઈ શકાતો હોય એના વિશે હું જણાવું કે ડાયાબિટીસ હોય તો તમે એક દિવસમાં કમસે કમ બે પાંચ ગ્રામ જેટલો ગોળ આરામથી ખાઈ શકો જમ્યા પછી ખાશો આનો કોઈ વાંધો નહીં આવે અગર તમે વધારે ખાશો તો તકલીફ પડશે ને ક્યારેય પણ સફેદ ગોળનું સેવન નથી કરવાનું માત્ર ને માત્ર કાળા કાળો જે દેશી ગોળ આવે છે એનું સેવન કરવાનું છે વાત પિત અને કફ ત્રણે ત્રણ ને વ્યવસ્થિત માત્રામાં રાખવાનું કામ કરે છે વિડીયો મફત છે એટલે લાઈક તો જરૂર કરવો શેર પણ કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવી જલ્દી જલ્દી